રાજકોટ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી અને આ સામાન્ય સભામાં કોંગ્રેસે શાસક પક્ષ પર આક્ષેપ કર્યા હતા. રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. રાજકોટ જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં નાણાકીય વર્ષ 2023-24ના સુધારેલા તેમજ નાણાકીય વર્ષ 2024-25ના બજેટને બહાલી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિ સ્વભંડોળના 70 કરોડ સહિત જુદી જુદી સરકારી યોજના સાથેના 945 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી હતી, જે બજેટને આજે મળેલી સામાન્ય સભામાં મંજૂરી આપવામાં આવી હતી. કોંગ્રેસના સભ્યોએ આ સામાન્ય સભામાં શાસક પક્ષ વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસના સભ્યોનું કહેવું હતું કે બજેટમાં પૂર્વ તમામ સભ્યોને તેમના મત વિસ્તાર માટે 11-11 લાખ રૂપિયાના કામો સૂચવવા માટે જણાવવામાં આવ્યું હતું, જેનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. કોંગ્રેસના સભ્યોએ કહ્યું હતું કે અમારા પર કિન્નાખોરી રાખવામાં આવે છે અને ભાજપમાં ભરશો તો જ તમારા કામ થશે, તેવા પણ આક્ષેપ જાહેરમાં કર્યા હતા. ન્યાય અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ અઠાવલે સુરતમાં સોનિયા ગાંધીને લઈને એક નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે સોનિયા ગાંધીનો લોકસભામાં જવામાં કોઈ ફાયદો નથી. સમાજવાદી પાર્ટી કી ઓર 2 સીટે કોંગ્રેસ કી આઈ થી, સોનિયા ગાંધી ઓર રાહુલ ગાંધી. લેકિન 2019 મેં રાહુલ ગાંધી હાર ગયે, સ્મૃતિ ઈરાની જી ને મતલબ ઉનકો હરાયા ઓર ખાલી સોનિયા ગાંધી કી જીત ગઈ થી. અભી 2024 કા માહોલ તો એકદમ ઓર ભી બહોત જ્યાદા હમારે લિયે અચ્છા હૈ. મહત્વનું છે કે સોનિયા ગાંધી રાજ્યસભાના સાંસદ બનતા રાયબરેલી બેઠક ખાલી થશે, જેના પરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે તેવી રાજકીય વર્તુળમાં ચર્ચાઓ છે. જોકે આ બેઠક પરથી ભાજપ જીતશે કે કોંગ્રેસ તે જોવું રહ્યું. ભાવિ શિક્ષકો લડી લેવાના મૂડમાં આવ્યા છે. આજે ગાંધીનગર સચિવાલય ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને આગળ શું થયું આવો જોઈએ. આજે કાયમી શિક્ષકોની માંગ સાથે ગાંધીનગર સચિવાલય ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો સચિવાલય ખાતે વિરોધ કર્યો હતો. તેઓનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી અમે રજૂઆત કરતા કરતા થાકી ગયા છીએ. સરકારી સ્કૂલોની અંદર શિક્ષકોની ઘટ હોવા છતાં પણ કાયમી ભરતી કરવામાં નથી આવી રહી, ત્યારે રજૂઆત અને વિરોધ કરવા આવેલ તમામ ટેટ ટાટ પાસ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી. અમે ગાંધીજીના માર્ગે ચાલીએ છીએ, એટલા માટે અમારે રજૂઆત નથી સાંભળવામાં આવતી. અમે કોઈ અહીંયા હિંસક પ્રવૃત્તિ કરતા નથી, સરકાર અમારી વાત સમજતી નથી. અમે તો ગાંધીજીના માર્ગે ચાલીને જ સરકારને વિનંતી કરીએ છીએ કે તમે અમારી વાત સાંભળો અને કાયમી શિક્ષકોની ભરતી કરો. કાયમી ભરતી માટે અનેક રજૂઆતો પણ કરવામાં આવી, પરંતુ સરકાર જાણે કે આંખ આડા કાન કરી રહી હોય તે પ્રકારના આક્ષેપો પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવ્યા. ભાવનગરમાં પડતર પ્રશ્નોને લઈને સફાઈ કામદારોમાં રોજ જોવા મળી રહ્યો છે. સફાઈ કર્મીઓ સફાઈ કામ બંધ કરીને ધરણા પર બેઠા છે. ભાવનગર મહાનગરપાલિકાના સફાઈ કામદારોના પ્રશ્નો લાંબા સમયથી વણ ઉકેલ્યા છે. પડતર પ્રશ્ન અંગે બુધવારે સફાઈ કામદારોએ ધરણા કર્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા, પરંતુ તેમ છતાં પડતર પ્રશ્નનો હલ નહીં થતા તેથી સફાઈ કામદારોએ હવે સફાઈ કામ બંધ કરીને વિરોધરૂપી હથિયાર ઉગામ્યું છે. 700 જેટલા કર્મચારીઓએ સફાઈ કામ બંધ રાખીને વિરોધ પર ઉતર્યા છે. જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં સફાઈ કામગીરી બંધ કરીને ભાવનગર મહાનગરપાલિકાના પટાંગણમાં નિરંતર ધરણા કરશે તેવી ચીમકી મહાનગરપાલિકાના મજદૂર સંઘે ઉચ્ચારી છે. આ અંગે 20 સપ્ટેમ્બર અને 28 ડિસેમ્બરે યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં પણ પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી. ભુજ સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન બંધ થતાં લોકોને હાલાકી પડી રહી છે, જેથી પુનઃ ઇન્ટરસિટી ટ્રેન ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ભુજ અને અમદાવાદ વચ્ચે થોડા સમય પહેલા ઇન્ટરસિટી ટ્રેન ચાલુ કરવામાં આવી હતી. રેલવે વિભાગ દ્વારા અચાનક ભુજ સાબરમતી ટ્રેન બંધ કરી દેતા કચ્છને અન્યાય થયો છે. કચ્છ અને અમદાવાદ વચ્ચે એક જ દિવસમાં પોતાનું કામ પૂર્ણ કરી પરત આવજાવ કરી શકે તે માટે ટ્રેન સેવા ખૂબ જ ઉપયોગી હતી. કચ્છના લોકો મેડિકલ, શિક્ષણ અને વેપારના કામકાજ માટે ઇન્ટરસિટી ટ્રેનમાં અમદાવાદ ભુજ વચ્ચે આવજા કરતા હોય છે. તેવામાં ભુજ સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન બંધ થતાં લોકોને હાલાકી પડી રહી છે. કચ્છના લોકો માટે ઉપયોગી આ ટ્રેન ફરીવાર ચાલુ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. ભુજ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વેપારી સંગઠન દ્વારા ટ્રેન ફરીવાર ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ ટ્રેન ફરીવાર ચાલુ કરવામાં આવે તો કચ્છના લોકોને ખૂબ જ ફાયદો. બેટ દ્વારકા ખાતેના સિગ્નેચર બ્રિજનું નામ સુદર્શન બ્રિજ રાખવામાં આવશે અને તેનો પુરાવો પણ દ્વારકામાં લાગેલા પોસ્ટરો આપી રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું તારીખ 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. અંદાજિત રૂપિયા 978.93 કરોડના ખર્ચે આ વિશિષ્ટ કેબલ સ્ટેડ બ્રિજનું નિર્માણ થયું છે, ત્યારે તેના લોકાર્પણને લઈને ઠેર ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અને આ પોસ્ટરોમાં સિગ્નેચર બ્રિજની જગ્યાએ સુદર્શન બ્રિજ લખવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં પણ સિગ્નેચર બ્રિજના નામને લઈને અનેક લોકોએ નામ બદલવાની માંગ કરી હતી, તો કદાચ આ તેની અસર છે અને દ્વારકા કૃષ્ણની નગરી છે તો આ બ્રિજનું નામ તેના આધારે પણ સુદર્શન રખાયું છે. આ બ્રિજથી દ્વારકા, ઓખા અને બેટ દ્વારકામાં રહેતા સ્થાનિકોને રોજગારીની નવી તકો મળશે, તો સાથે જ શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે આવતા દર્શનાર્થીઓને વધુ સગવડ મળશે. વાણીનાથ મંદિરમાં પીએમ મોદીના હસ્તે શિવલિંગની સ્થાપના કરવામાં આવી, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને સાથે જળાભિષેક સાથે પૂજા અર્ચન પણ કરવામાં આવ્યું. મહેસાણાના તરફ વાળીનાથ ધામ ખાતે પીએમ મોદીએ ગર્ભગૃહમાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. અહીં પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે સોમનાથ મહાદેવ બાદ આ ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું મહાદેવ મંદિર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાડીધામ ખાતે 1 કલાક 25 મિનિટ જેટલું રોકાણ કર્યું હતું, જેઓ સભા સ્થળે પહોંચવામાં ખુલ્લી જીપમાં નીકળ્યા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ 13,000 કરોડનાથી વધુના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. પીએમના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ નૂતન શિવાલય ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ બાદ સૌથી મોટા બીજા નંબરનું અને ઉત્તર ગુજરાતનું પ્રથમ નંબરનું શિવાલય બનશે. નવસારી જિલ્લાના વારસી બોરસી ગામ ખાતે નિર્માણ પામનાર ગુજરાતના પ્રથમ પીએમ મિત્ર પાર્કનું વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ઉપરાંત 44,000 કરોડના વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. નવસારી અને સુરત જિલ્લાની વચ્ચે બની રહેલા રાજ્યના પ્રથમ પીએમ મિત્ર પાર્કના કારણે આ બંને જિલ્લાના વિકાસને વેગ મળવાનો છે. તો અહીંયા સભા સંબોધતા પીએમએ ગુજરાતને રોજગાર ક્ષેત્રે મોદી સરકારે આપી એક મોટી ગેરંટી સાથે વિરોધીઓ પર પણ તેઓ વર્ષ્યા હતા. યે પાર્ક યહાં આસપાસ કે ગામો મેં ભી રોજગાર સ્વરોજગાર કે અવસર લેકર આયેગા. તાપી રિવર બેરાજ યે બનને સે સુરત મે આને વાલે કઈ વર્ષો તક સુરત મે વોટર સપ્લાય કી ચુનૌતી ઉસકા સમાધાન હો જાયેગા. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા યથાવત છે. કાશ્મીર અને સાથે જ ઉત્તરાખંડમાં હજી પણ બરફવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશમાં ઊંચા પહાડો પર ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે 350થી વધુ રસ્તાઓ અને 450થી વધુ વીજ ટ્રાન્સફોર્મર ઠપ થઈ ગયા હતા. અટલ ટનલથી રોહતાંગ સુધી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. જમ્મુ શ્રીનગર હાઈવે સતત 3 દિવસથી બંધ છે. ઉત્તરાખંડના બદ્રીનાથ કેદારનાથમાં 3 ફૂટ બરફ જામ્યો છે. હેમકુંડ સાહિબ અને વેલી ઓફ ફ્લાવર્સ પણ બરફથી ઢંકાઈ ગયા છે. તો ઓલી, રુદ્રનાથ, જોશીમઠ સહિતના વિસ્તારોમાં સતત બરફવર્ષા ચાલુ છે, જેના કારણે બદ્રીનાથ હાઈવે હનુમાનચટ્ટીથી આગળ બંધ છે. તો વળી કાશ્મીરમાં સોનમર્ગ પાસે હિમસ્ખલનની ઘટના વધવા લાગી છે. ભારે બરફવર્ષાને કારણે થઈને ગુરેઝમાં તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે અને તેની સાથે જ વૈષ્ણોદેવીની હેલિકોપ્ટર સેવા પણ પ્રભાવિત થઈ છે. દેશની આન બાન શાન એટલે વાયુસેના, આ વાયુસેનાનો એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે, જે તમને ગર્વનો અનુભવ કરાવશે. આ વિડીયો છે શ્રીનગરનો. અહીં ભારે પવન વર્ષા થઈ રહી છે, પરંતુ સરહદ પર જવાનો પરિવારથી દૂર દુશ્મનોથી નજીક હળવા મૂળમાં જોવા મળ્યા છે. આર્મીના જવાન કે જેઓ હાલ શ્રીનગરમાં ફરજ પર તૈનાત છે, તેમની ટીમનો આ વિડીયો સોશિયલ મીડિયામાં છવાયો છે. કડકડતી ઠંડીમાં ફરજ બજાવી હળવાશની પળો માણતા તેઓ જોવા મળી રહ્યા છે. કડકડતી ઠંડીમાં આર્મી જવાનો વોલીબોલ રમી રહ્યા છે. પરિવારથી 1000 કિલોમીટર દૂર દેશની સુરક્ષા માટે તૈનાત સૈનિકોનો આ વિડીયો ખૂબ જ ટ્રેન્ડમાં જોવા મળી રહ્યો છે. સરહદ પર સુરક્ષા રાખવાની સાથે પોતાને પણ આપણા જવાનો ફિટ રાખી રહ્યા છે. આપને જણાવી દઈએ કે શ્રીનગરની ચોફેરે બરફ જોવા મળી રહ્યું છે અને આવી સ્થિતિમાં જવાનો પોતાની ફરજ નિભાવતા